ભીષણ ગરમીથી ત્રસ્ત થયેલા દક્ષિણ ગુજરાતના લોકો માટે હવે વાવાઝોડાની સમસ્યા સર્જાય છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે નેનોક વાવાઝોડું સર્જાતા ખેડૂતો અને પર્યાવરણવિદો ચિંતામાં મુકાયા છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરો તેમજ ગામડાઓમાં વાવાઝોડાને લઈને અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. નેનોકની અસર હેઠળ દક્ષિણ ગુજરાતના મિની વાવાઝોડા જેવી સ્થિતિ ઉદ્ભવતા લોકો હેરાન થઈ ગયા છે. દરમિયાન બુધવારે બપોર પછી સુરત, નવસારી, વલસાડ સહિતના શહેરોમાં ભારે ગતિએ પવન ફૂંકાવાની સાથે કેટલાક ઠેકાણે વીજ પુરવઠો ખોટકાયો હતો, તો ક્યાંક ઝાડ પડવાના, વીજ પોલ તૂટવાના બનાવો પણ બન્યા હતા. તિથલના દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. અરબી સમુદ્રમાં સર્જાયેલ નેનોક વાવાઝોડાની બુધવાર બપોર પછી નેનોકની સ્પષ્ટ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી હતી, જે અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં તેજ ગતિએ પવન ફૂંકાવાની સાથે સાથે વાતાવરણના ધૂળની ડમણીઓ ભરાઈ ગયું હતું. બુધવારે બપોર સુધી સામાન્ય સ્થિતિ પછી બપોર બાદ પવન ઝડપ વધી હતી. વલસાડમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાના કારણે તિથલ બીચ પર સરુના ઝાડો તૂટીને ફૂડકોર્ટ પરથી લાડીઓ ઉપર પડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સદભાગ્ય કોઈને ઇજાઓ થઈ ન હતી. તોફાની પવનને કારણે તિથલ બીચ પર ભરતીના મોજા 10 ફૂટ જેટલા ઊંચા ઉછળ્યા હતા. આ દરિયા કિનારે તો 2 દિવસથી આ પૂનમના કારણે ભરતીઓ વધારે આવેલ છે અને પાળી ભરતી ઉપર પાણી ચડી ગયું છે અને કોઈ જાનહાની નથી હાલમાં. અત્યારે અહીંયા તિથલના સરપંચ તરીકે મેં પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસોને જાણ કરી છે. પોલીસ વાળા સાહેબે કહ્યું છે કે ભાઈ 2 જીપ મોકલી આપી છે, એટલે પોલીસનો બંદોબસ્ત માંગ્યો છે અને બીજા અમારા લારીવાળા ભાઈઓ એ બધા ઊભી રહીને છે ને બધા આમ જે પબ્લિક ટુરિઝમ જે ટુરિસ્ટમાં ફરવા આવે છે પ્રવાસી લોકો એ લોકોને ચેતવીને બહાર કાઢે છે બધાને, પણ એ લોકો એના કહેલું માનતા નથી એટલા માટે પોલીસને કર્યા છે. આ રીતની તૈયારી દાખવવા માટે શું કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી હતી? ખરી નહીં, એવી સૂચના નથી આપી, પણ પોલીસ સ્ટેશનમાં અમે જાણ કરી દીધી છે કે આપ અહીંયા ભરતીના મોજા વધારે છે અને કાલે પૂનમની ભરતી આનાથી વધારે મોજા આવશે, એટલે કાલે બી મેં પોલીસ પ્રોટેક્શન માંગ્યો છે. પોલીસને ફોન કરીને કહ્યું છે ને તિથલના જે લહેરીવાળા ભાઈઓ સારી એવી મદદ કરે છે તિથલ આમ પબ્લિકને, કે એ બધા પબ્લિકને સમજાવે છે, ચેટે છે. હમણાં બી સ્કૂલના જે છોકરા ફરવા આવ્યા છે ને એને બી બધા લહેરીવાળા ભાઈઓ કહીને કહ્યું છે કે તમે સાઈડ પર ઊભી રહી જાઓ. બધા પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં નથી આવી. પ્રશાસન તરફથી કોઈ બી પ્રકારની સૂચના મને મળી નથી ને ફોન બી નથી આવ્યો. એ લોકો ઓલરેડી મેં પહેલાં ફોન કરીને એ લોકોને જાણ કરી છે. વલસાડમાં તટીય કિનારે અરબ સાગરમાં લો પ્રેશર બનવાના કારણથી હવામાનનો બદલાવ થયો છે. એના કારણથી 25 થી 35 કિલોમીટર પર આરની હવાઓ અત્યારે વહી રહી છે અને 55 કિલોમીટર સુધી વધવાની શક્યતાઓ છે. એ તટી વિસ્તારમાં ઊંચી લહેરો સ્પેશિયલી તિથલ વિસ્તારમાં અમે જોવા મળી છે. તંત્ર એલર્ટ કર્યું છે, ફિશરમેન્સને એ આગાહી કરી છે કે એ દરિયામાં નહીં જાય, દરિયા અત્યારે બગડી રહ્યો છે. સાથે સાથ મહેસૂલી વિભાગ દ્વારા ટીડીઓશીઓનો, ગામ પંચાયતના લોકોને, પોલીસ વિભાગને, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આગાહી કરીને એને તત્પરે ડિઝાસ્ટર રૂમ ચાલુ કરવાનું કીધું છે. કોઈ બી ઝાડ પડે તો એને તાત્કાલિક હટાવી લેવાના, રોડ રસ્તા ક્લિયર રાખવાના અને કોઈ બી સંકટ આવેના માટે આગાહીને ચાલુ રાખી. આગાહી જાનની હાનિ તો કંઈ નથી થઈ, પણ કાલે જો મોજો હતો અહીંયા એના કારણથી અમુક ગામડાઓમાં એવી અમારી પાસે રજૂઆતો મળી કે ત્યાં છાપરા ઉડી ગયા છે અને એ અમે ધ્યાને લીધું છે અને એનું સર્વેની કામગીરી હાથ ધરી. હા, એના માટે આપણે પોલીસ સાથે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે ટાઈઅપ કર્યું છે, કારણ કે પોલીસના અધિકારી શ્રીઓ બી ત્યાં સ્થળ ઉપર રહી કે એ મોજા જોવા આવે તે દૂરથી જોઈએ અને એ અમુક એ સેન્સિટાઇઝ ઝોન આપણે કરીને દોરી બાંધી દેવામાં આવે તાકી લોકો અંદરના વિસ્તારમાં પ્રવેશ ના કરે. વલસાડના તિથલ દરિયાકાંઠે 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. DVS પાંડેનો રિપોર્ટ, S9 ન્યૂઝ.